બુદ્ધિ, આ બુદ્ધિ અને અહંકાર આ બે વાણી માટે આ બેનું ખાસ કહ્યું છે. વાણી બુદ્ધિ, બુદ્ધિ તો છુપી છે એટલે દેખાડે છે, અને અહંકાર એ પ્રમાણે ચાલે છે. એટલે બહાર પિક્ચરમાં અહંકાર આવે છે, પણ છે બેઉનું. એટલે બહુ વાણી એની વખતે બેઉ નીકળે છે, બુદ્ધિ અને અહંકાર બંને આવે છે એમાં. એટલે વાણી જો આત્માર્થે જ નીકળે તો એને મૌન કહ્યું છે, ને એ સિવાય બીજી નીકળે તો એ બધી સંસારી વાણી અને વૈખરી કહો કે જે કહો. એટલે જેટલું બુદ્ધિ બંધ થશે, આપણો રસ્તો બહારથી મૌન કરીને પછી અંદર મૌન થવું એ નથી. આપણે તો અંદર બંધ કરીને બહાર મૌન થવાનું છે. આપણો અક્રમ ઊંધું જ છે બધું. ક્રમિકમાં બહારથી મૌન કર્યા કરે ને બંધ કરીને, પછી ધીમે 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 કેટલાય કાળે પછી અંદર એનું બંધ થઈ જાય. અને અક્રમમાં તો આપણે અંદરથી બહાર, એટલે પહેલું અંદર આપણી મન બુદ્ધિ અહંકાર આ બધાને આપણે કરીએ છીએ. આ બધા ટાળા પડે છે, પહેલા આ જાય પછી પેલું જાય. એટલે બુદ્ધિને પહેલે આપણે એને જોજો કરીએ છીએ, બુદ્ધિને ગાંઠતા નથી, બુદ્ધિનું ચલણ નથી, ત્યારે આ બધું ચાલે છે. બુદ્ધિનું ચલણ હોય તો પછી બધું જ અહંકારે ચાલે ને બહાર વાણીએ નીકળે ને બધું સામાને વાગે પછી એવી વાણી નીકળે. પણ આ બુદ્ધિ બંધ થાય તો પછી એના એક બંધ થવાથી બીજા બધા ઉપર અસર થાય છે. જમવા માટે અહંકાર શમે પછી બહાર વાણી શમે પછી સામાને ઘા વાગતા બંધ થાય, બધાનું અસરો જાય છે, બધા ઉપર અસર પડે છે. આ બુદ્ધિને જુઓ, જોડે જોડે અહંકાર દેખાશે જ. સમજાય છે આ કહેવા માંગે છે તે? હે, અહંકાર અને બુદ્ધિ આ તમારો નીકળે છે ને વાણી, તો બધાને વાગે છે ને, પૂર્વીને વાગે ને છોકરોને વાગે. તેમ એ અહંકાર તો ખરો, પણ અહંકારની અહીં પાછળ બુદ્ધિ છે, દેખાડનારી બુદ્ધિ છે. આણે આવું ખોટું કર્યું, આણે આવું ના કરવું જોઈએ, આને આવું કરવું જોઈએ, એ બુદ્ધિ બતાડે છે. ને પછી અહંકાર પછી એ આંધળો થઈને એ કે પ્રમાણે ચાલે છે. સમજાય છે ને? એટલે બહાર અહંકાર દેખાય છે પણ પાછળ બુદ્ધિ છે. સમજાય છે ને? બધું બુદ્ધિ કરી આપે છે. હા, એટલે બુદ્ધિને લીધે થાય. હા, બુદ્ધિ એટલે બુદ્ધિને જુઓ તમે પહેલા. એટલે બુદ્ધિ ત્યાં અટકશે. બુદ્ધિ અટકે ને તો પછી આગળ પેલા બધા ટાવડા પડશે, ચૂપ ચૂપ થશે બધા. એનો અર્થ એવો થાય કે અહંકાર ઉપર બુદ્ધિનો કંટ્રોલ છે. અહંકાર તો આંધળો જ છે ને. એટલે પણ બુદ્ધિના જ કંટ્રોલ, બુદ્ધિના કયા પ્રમાણે ચાલે છે ને, એના દોર્યા પ્રમાણે આ દોરાય છે. અહંકાર આંધળો છે અને બુદ્ધિ લંગડી છે. એટલે અહંકારના ખભે બુદ્ધિ બેઠી છે, એ જેમ દોરાવે એમ પેલું ચાલે. નમસ્તે. જ્યારે બુદ્ધિ અજ્ઞાનની સ્થિતિમાં આવે ત્યારે અહંકારની સ્થિતિ કેવી હોય? અહંકાર રહે ખરો? ના હોય, ગેરહાજર હોય. બુદ્ધિ ગેરહાજર તો પછી અહંકાર ગેરહાજર. પ્રજ્ઞાની હાજરીમાં આ બધા શમી જાય, ટાળા પડી જાય. એટલે પ્રજ્ઞાની સ્થિતિમાં સ્વરૂપમાં આવી જવાય. પ્રજ્ઞા એટલે જ આત્માનું ડાયરેક્ટ છે ને. બરાબર. હરિ ઓમ. આમાં છે ને કે મૌન થશે ત્યાર પછી બધું પાછું ફરશે, એટલે બુદ્ધિને અહંકારનું સતત ઓબ્ઝર્વેશન કરીને એમાં મૌન થયા પછી એ બધું પાછું ફરશે. હા, નિર્મા, આ બુદ્ધિ અંદર એવું બધું બતાડ બતાડ કરે કે આને આમ કહી દો અને આમ કહી દો, એવું અંદર ચાલ્યા જ કરે છે કે એનું બહુ આમ ડખો રહ્યા કરે. એટલે એટલું પછી એ બુદ્ધિ તો ડખો કરશે.
એટલા પાછા પ્રતિક્રમણ કરવાના. આણે આમ કર્યું તેણે આમ કર્યું કે વ્યવસ્થિત કરાવ્યું, વ્યવસ્થિત પછી જ્ઞાનમાં રહો ને. આજ્ઞામાં ના રહો તો શું થાય? સતત રહેવું પડે આજ્ઞા, તો આ બુદ્ધિ બંધ થાય ને. ના રહે મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચૂપ થાય તો વાણી ઓછી થાય, પણ એ સ્ટેજ તો આવે ત્યારે. પણ હમણાં અગર આપણે એવું રાખીએ કે કામ પૂરતું જ બોલવાનું ને બીજું બોલવાનું નહીં, તો એવું ચાલે? કામ પૂરતું બોલો બહુ સારું, વધારાની વાણીની જરૂર જ નથી. વધારાની વાણી જ બગાડે છે ને બધું. એટલે અંદર એવું જ દબાઈ ગયું છે કે બોલવાનું જ નહીં, ખાલી કામ પૂરતું જ બોલવાનું બસ. આપણે એવું રહે નહીં ને, બુદ્ધિ બંધ થાય તો રહે. ઓકે, બુદ્ધિ ડબડબ કરે તો બોલી જ જવાય. અરે 10 વાર ના બોલે, એક વાર બોલે તો એવું બોલે એવું બોલે બધું દબાયેલું કાઢે. હા, મારાના બુક્કા બોલાવી દે મારી જેમ. પણ એક આ સોલ્યુશન મળતું હતું કે બુદ્ધિનો બારણો બંધ કરો એને તો વાણી જ સ્ટોપ કરો બસ, બીજું કંઈ મતલબ મળતું નહોતું, એટલે પછી એવું રાખ્યું કે હા એટલે બરાબર છે. પણ બુદ્ધિને એક એક વચ્ચેનો રસ્તો છે, પડે કાંઈ અલ્ટિમેટ નથી સોલ્યુશન. એટલે બહુ પ્રોબ્લેમ કરતી હોય બુદ્ધિ તો ત્યાં આગળ લ્યો એવો કે બે ડાઘાટતી જ ના હોય બુદ્ધિ, તો પછી ચૂપ બેસે હવે ચાલો એમ કરીને ઓછું કરો. નિરૂમા, બે પ્રકારના વાણીના તપ કીધા, એક આજ્ઞા લઈને બોલવું ના બોલવું અને એક જાતે ના બોલવું. 157માં છેલ્લી લીટી, હવે એ બે વચ્ચેનો શું ફરક? એટલે જ્ઞાનીની આજ્ઞાથી ના બોલવું અને પોતે જાતે જાતે નક્કી કરીને ના બોલવું એમ. આજ્ઞા લઈને મૌન લેવું અને પોતાની જાતે મૌન લઈ લેવું એના જેવું. એટલે આજ્ઞા એટલે મારાથી કોઈની ઉપર ગુસ્સો ના થાય એ માટેની મને આજ્ઞા આપો એવી રીતનું કે પર્સનલ વ્યક્તિગત? તમે જાતે જાતે આવીને મૌન લેવો છો અને નિરૂમા પાસે આવીને તમે વિધિ કરાવીને મૌન લો, એમાં એ બે જે બે રીત કે છે. નામ જોયું? હા બરોબર છે. એટલે તમારી આજ્ઞા લઈને કર્યું હોય મૌન, પણ મૌન એટલે કમ્પ્લીટ મૌન કે પછી કોઈક વિષયને લગતી ગુસ્સે થતા હોય અથવા તો બીજાના કારણે? ના ના, કમ્પ્લીટ મૌનની વાત છે. એક એક કલાક બે કલાક માટે થોડી કોઈ આપે. એ તો તમે પછી કે હું હમણાં ટોયલેટ જઈ આવું છું, થોડી વાર મૌન આપો. ના ના, 8 કલાક તો ઘણું, 8 કલાક તો ઘણું કહેવાય. પણ નિરૂમા, આપણે જ્ઞાન જે લોકો એટલે અજ્ઞાન દશામાં છે એ લોકો ઘણી વખત એવી રીતે એ લોકોની ગોઠવણી હોય કે યુ સે ધ વર્સ્ટ પોસિબલ થિંગ ઇન અ નાઇસેસ્ટ પોસિબલ વે, તો એમાં પછી એ લોકોની શું ગોઠવણી હોય? ત્યાં પણ બુદ્ધિને અહંકાર તો હોય જ ને. હા, તો એના બુદ્ધિથી જ ગોઠવણી હોય. કરે ને બુદ્ધિને અહંકાર કરે ને, કેળવી કેળવીને આ એ લોકો તો એવું જ કરે ને. અને વાળી વાળીને થોડા થોડા મારી મારીને ગોઠો ગોઠો કરે. તો પછી આપણે સપોઝ કરતા હોઈએ તો એમાં ફરક કેવી રીતે પડે છે? આપણે જ્ઞાનથી કરીએ જુદું જુદું તો છે જ, કરનારો જુદો છે ને, આપણે શુદ્ધાત્મા તો છે જ. એટલે ત્યાં ફરક પડે છે, આ ભેદ ભેદના આધારે ફરક પડે છે, બાકી પ્રોસેસ સેમ જ છે. એ તો મોટો ફરક નહીં. હા ના, એટલે ડેફિનેટલી, પણ પ્રોસેસ સેમ છે એમ. ત્યાં કરવાનું છે ને એ કરાવવાનું છે ભાઈ પાસે. હા ભાનુબેન આપો. નિરૂમા, આમાં બુદ્ધિ બંધ, અજ્ઞાનતામાં નિરૂમા બુદ્ધિ બંધ ના થાય? અજ્ઞાનતામાં બુદ્ધિ, અજ્ઞાનતામાં મૌન પકડે તો બુદ્ધિ સપ્રેસ થાય છે, પણ બંધ તો ના થાય ને? ના, સપ્રેસ સપ્રેસ થાય. આપણે આગળના ચેપ્ટરોમાં વાંચ્યું કે ટેપો બધી ગોઠવાઈ ગયેલી છે, સામું નિમિત્ત આવે
એના આધારે ટેપ વાગે છે. તો એ નિમિત્તાધીન જ્યારે આ ટેપ વાગતી હોય અને મૌન એટલે ના બોલવાનો નિશ્ચય કરીએ કે ના બોલવાનું આપણે નક્કી કરીએ, એ બે કઈ રીતે રિલેટેડ છે? એટલે આ મૌન જે છે ને અહંકાર કરીને, મૌનની વાત કરો છો ને તમે? ના, એટલે એ તો પહેલું તો તમે નક્કી કરો તો જેટલું ચાલ્યું એટલું ચાલ્યું, નહીં તો પછી નીકળી જ જાય. તો એટલે જો ટેપો જ ગોઠવાઈ ગયેલી હોય તો નિમિત્ત આવે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જ જવાની છે. તો ત્યાં મુખ્ય તો જાગૃતિ કામ કરે ને? હા, જાગૃતિ છે. અને જાગૃતિમાં જેટલું જેટલું એને પોતાને ડિસિઝન આવ્યું હોય કે આવું બોલવાથી આવું બધું થાય છે, એટલે કે બધા ફેઝિસથી એને સ્ટડી કર્યો હોય તો જ એ જાગૃતિ વર્કઆઉટ થાય ને. એટલે આખી બિલીફ બદલાય, બોલવાની પાછળની બિલીફ શું એ બિલીફ બદલાય, એટલે પછી બદલાય આગળ. દાદા જે જુઓ કે છે, જુઓ કે છે, તેના બધા ફેઝિસ જુઓ એમ કહેવા માંગે છે. તો જ બધી બાજુથી બધા પાસાથી પોતાને જ અનુભવમાં આવે કે આ બોલવામાં મજા નથી, સાર નથી, એમ કરતું 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 પાછું વળે ને. ઘણા ટાઈમે પાછું, હા, ત્યારે જ એક્ઝેક્ટલી પછી એને ઊભું જ ના થાય. અહંકારને બુદ્ધિ જે બોલાય બોલાય કરે છે, એ અહંકારની બિલીફ જ આખી ચેન્જ થતી જાય. જ્યારે પૂરી ચેન્જ થશે ત્યારે કમ્પ્લીટ એ બાજુનું નહીં બોલાય, એવું જ થાય છે ને? હા, સબ તો પછી પૂરેપૂરું બંધ થઈ જાય. જય સચ. સંપૂર્ણ સંપૂર્ણ મૌનનો આદર્શ આપણે આપેલો છે. અંતર્મૌન અને બાહ્ય મૌન બંને, સંપૂર્ણ જે મૌન છે ને એમાં જો સંપૂર્ણ મૌન પળાતું હોય તો એ પોતે કંઈ પણ ના બોલે તે છતાં સામે માણસ છે પ્રશ્ન પૂછ્યા વગર એના સમાધાન થઈ જાય, એના સાનિધ્યમાં જ આપોઆપ સમાધાન થાય એવો આપણે આદર્શ છે આપણે હિન્દુ સંસ્કૃતિમાં. બરાબર છે, બુદ્ધિ બનતા એટલે સીધું ડાયરેક્ટ જ સમાધાન થઈ જાય. બરાબર છે. અને રમણ મહર્ષિ એનો છેલ્લો દાખલો છે, આપણે જાણીએ છીએ પ્રમાણે એમણે પણ એવું કહ્યું છે. બરાબર છે. નિરૂમા, આજે દાદામાં આમાં કે છે કે ધર્મમાં મનનું લેવલ હોય, બીજે બધે બુદ્ધિની વાત હોય, પછી મારા મનના ખુલાસા. એટલે 166માં જે ફર્સ્ટ હેડિંગનું લાસ્ટ પેરેગ્રાફ છે, ધર્મ પ્રશ્ન તો એ રૂપે હોવો જોઈએ, અને એમાં લાસ્ટ વાત કરે છે કે ધર્મ એ તો માનસિક ખુલાસો છે અને પહેલું બધું તો બુદ્ધિની કસરતો છે. પછી આગળ આમાં એના પછીના પેરેગ્રાફમાં પણ મનની જ બધી વાત કરે છે કે મનનો ખુલાસો હોવો જોઈએ. એટલે આપણને એવું ખ્યાલ હતું કે આજે પ્રશ્ન પૂછાય છે આપણે અહીંયા, તો આ બધા બુદ્ધિના પ્રશ્નો છે અને બુદ્ધિ સમાધાનને પામે છે જ્યારે જવાબ મળે છે ત્યારે. આ બેને કઈ રીતે કોરિલેટ કરી શકાય? અત્યારે મને જે પ્રશ્ન ઉભો થયો હતા, મનને ખુલાસો થાય છે કે મારી બુદ્ધિને ખુલાસો થાય છે? આમાં એવું છે કે આ જ્યાં સુધી જ્ઞાન નથી ને અજ્ઞાન દશામાં, ત્યાં સુધી લોકોને મનનું જ વધારે મૂંઝવણ છે, મનમાં જ ગૂંચે ગયેલા છે. આપણને જ્ઞાન મળ્યા પછી મન તો આખું ટોટલ જ્ઞેય થઈ જાય છે. આપણા લોકો મનથી નથી મૂંઝાતા, મૂંઝાઈ જાય છે બુદ્ધિથી, ત્યાં આગળ થાપ ખાઈ જાય છે. મનને પહોંચી વળે છે કારણ કે સ્થૂળ છે મન, જેવું ઇન્દ્રિયો સ્થૂળ છે એના પછી મનનો વારો આવે છે સૂક્ષ્મમાં. એટલે આ કમ્પેરેટિવ આ બધા કરતાં ઘણું સ્થૂળ છે મન, એટલે મન તરત ખબર પડી જાય છે કે આ તો મનના ચાળા છે, મૂક બાજુએ. પણ બુદ્ધિના ચાળા આગળ ચાલતું નથી, એનું ચાલન ચાલે જ છે એનું. એટલે આપણે મહાત્માઓને આ બુદ્ધિ પજવે છે. લોકોને તો મનના ખુલાસા થયા પછી આ બુદ્ધિનું તો આવવાનું તો છે જ, છેવટે અભૂત થવાનું છે. એટલે આપણા માટે બરાબર છે, આપણને મનના ખુલાસાની જરૂર નથી.
એને તો આપણે બાજુએ બેહાડી દઈએ, તું જ્ઞે છું નું જ્ઞાતર જા હેડ બાજુએ. બુદ્ધિ આગે નહીં જ્ઞે ચાલતું, એ તું જ્ઞે નું જ્ઞાતર ત્યાં નહીં ચાલતું. બુદ્ધિ કે જે બુદ્ધિ ઉલટી આપણને કે તું જ્ઞે ને હું જ્ઞાતા, એ આપણને બેહાડી દે છે. આ જવાબ સાંભળીને બુદ્ધિને ઓહો થઈ ગયું. જબરજસ્ત દાદાનો જવાબ છે, એક્ઝેક્ટ એવું છે. પેલા પહેલાં મનનું જ હોય, મનનું ગુચામણ હોય ને પછી બુદ્ધિનું. જવાબ તો મને નહોતો ખબર. બહુ જબરજસ્ત રીતે બીજી દાદા આપ્યો. મેં તો આ જવાબ મારા કરતાં વધારે તને ખબર પડે જવાબની, પણ મને નહોતી પડે એવી. બીજી દાદા જવાબ આપે તો જ ઠેકાણું પડે એવું છે. એમાં જેવું આ તમે વાત કરી કે આ જ્ઞાન પહેલાંને અંદર પેલું છે ને, આમ એકદમ આમ કે કેવો શબ્દ વાપરવો પડે, એકદમ પેલું થઈ જાય તો એ બુદ્ધિને થઈ જાય છે અંદર. અત્યારે આ કેસમાં હમણાં બન્યું હોય તમે જસ્ટ તમે પહેલું સેન્ટેન્સ બોલ્યા ને નિરૂમાં, જ્યારે પહેલું સેન્ટેન્સ બોલ્યા કે મન તો જ્ઞાન જે ના લીધું હોય એ વખતે જ અંદર આમ આ બુદ્ધિ સમાધાન પામી ગઈ. બુદ્ધિનું ઊભું થયું ને બુદ્ધિ સમાધાન પામી ગઈ એટલે મહી પછી આનંદ આવ્યો. એ પછી બુદ્ધિ પાછ ખસી, બુદ્ધિનું પ્રટાડી પડી એટલે મહી પછી પ્રજ્ઞા એને આનંદ આનંદ એ આવી હાજર. એક્ઝેક્ટ છે એવું એ ટેલી કન્ફર્મ કર્યું પ્રજ્ઞાએ, બુદ્ધિ ના કરીએ કે એક્ઝેક્ટ પ્રજ્ઞા કન્ફર્મ કરે. જ્ઞાન જ્ઞાન જ્ઞાનથી કરેક્ટ છે એવું જોઈ શકે પ્રજ્ઞા ને, જ્ઞાને કરીને કરેક્ટ કરી શકે પ્રજ્ઞા. એટલે બુદ્ધિ જો ટાઢી પડે તો પછી એટલે એ બેસી જાય એટલે એનું કાર્ય બંધ થાય, ગેરહાજર થાય બુદ્ધિ પછી એ મોમેન્ટ ગેર એ પ્રસંગમાં બુદ્ધિ ગેરહાજર થઈ જાય. એટલી સમી જાય, સમાધાન પામે, સમી જાય. પછી નિરૂમાં એવું વાત કરતા હતા કે મન આપણે મહાત્માઓને બુદ્ધિનું ગુચામણ હોય તો એ અંદર આમ બુદ્ધિની ખબર નહીં કઈ રીતની, પણ દેખાય ગુચામણ પેલું મનનું પેલું કન્ફ્યુઝન જ્ઞાન પહેલાંનું નિરૂમાં વાત કરે તો એ દેખાય. તો એ જે દેખાય છે બે વસ્તુ, એ પેલી પ્રજ્ઞાને દેખાય છે, પ્રજ્ઞા જુએ છે. પણ એમાં હવે છૂટું સમજો ના રહ્યું કે આ ડિમ્પલને મજા આવી ગઈ, ડિમ્પલને સમાધાન થઈ ગયું તો એ પાછું ત્યારે પાછું શું ટેક ઓવર થઈ ગયું? એટલે મને થયું હોય તો પાછું ટેક ઓવર કરી નાખશે પેલી પાછલે બાર, પાછી બુદ્ધિ પાછી એવી રીતે પાછી આવી ગઈ. નિર્મા હમણાં થોડી વાર લાગી તમને જવાબ દેતા એટલે દાદા બિઝી હતા, દીપકભાઈને દેતા હતા સોલ્યુશન. ના ના દાદા ટેસ્ટિંગ કરતા હતા કે આ જો આ આ પોતાના જવાબ આપવા માંડી છે કે મારી રાહ જુએ છે. મેદાન કે બાર આઠડો કે આ તો હાયર ડિગ્રી વાળા દાદા એ બોલ્યા. નિર્મા અહીંયા જે દાદા કહે છે ભગવાન મને વશ થયા છે એટલે દાદા ભગવાન એમ પટેલ ને નહીં જ્ઞાનીને વશ થયા છે. નથી કે 14 લોકનો ના તમને વશ વર્તે છે એ અંદર વાળો જી ક્લિયર કરો. કોને એમ પટેલ? જ્ઞાનીને. જ્ઞાનીપદ છે એમ પટેલ છે, જ્ઞાનીપદ છે એટલે જ્ઞાની બાઓ. અત્યારે તારે ભગવાન તો છે જ ને, મેં 14 લોકનો નાતમી છે કે નથી? છે ને. પણ એ કોને વશ છે? અજ્ઞાની બાવાને. સમજાયું? હા. અને એમને જ્ઞાની બાવાને વશ હોય. અત્યારે વશ કોને છે એમાં ફરક છે? પણ ભગવાનને આ બધા વશ એવું નહીં, મન તો કે એમનું મન વશ થયેલું હોય કે બુદ્ધિ ચિત્ત અહંકાર તો બુદ્ધિ અભૂત થયેલી હોય અહંકાર
અત્યારે ભગવાન તો ભગવાન જ છે, હવે આ બાવાને ભગવાન બનાવવાનો છે. એટલે જેટલો એ ભગવાન થશે, 356 ડિગ્રીનો ભગવાન થયો, એટલું એને આ બધું વશ વર્તે છે. અચ્છા, જ્ઞાની બાવાને તો, જ્ઞાની બાવાને આ બીજું બધું વશ વર્તે છે, પણ ભગવાન પણ એને વશ વર્તે. એટલે આમ ભગવાન તો ભગવાન જ છે જે તમે કહો છો, સામે ચાલીને વર્તે. આમ જ્ઞાનીને તો કે વશ વર્તા નથી, પણ એ પોતે જ વશ વર્તે છે. વશ એટલે શું કે ભગવાન એક થઈ ગયા છે, એમ એક થઈ ગયા છે, રૂપ થઈ ગયા છે. બરાબર. વશ એટલે કે આપણે અધણીઓ બૈરાણ વશ થઈ જાય એવી વાત નથી. આ એક રૂપ થઈ ગયું, સરખું જ આવે, બંનેનું સરખું જ આવે, જુદું પડે જ નહીં ક્યાંય, ભેદ ના પડે. ભેદ થઈ ગયા, જુદું પડે, ભેદ પડે તો વશ ના રહે. આ તો એક જ ભેદ થઈ ગયા. એટલે આ જ્ઞાની 356 અને આ ભગવાન હરખું જ જાય, 4 ડિગ્રીનો જ ફેર પડે છે. કેવું હોય એ વખતે આમ તમને એનો સેમ્પલ તો હોય ને તમને તો કે? અરે હું સેમ્પલ મેમ્પલમાં પડતા જ નહીં, અમે તો પૂરામાં જ પડીએ એમ, હોલસેલમાં. નિર્મા, ગઈકાલનું જે સામાયિક કરવાનું કર્યું હતું કે આપણે વાણીની પાછળ પહેલાં અહંકાર આપણને ભલે દેખાતો હોય, પણ પાછળ તો બુદ્ધિ જ છે. કાલ આપણે જે વાત નીકળી હતી તો એમાં નિર્મા એવું સામાયિકમાં એવું દેખાણું કે કોઈ ક્લાયન્ટ ઓફિસમાં આવવાનો હોય તો સમજો આવે એટલે પહેલાં એનો અભિપ્રાય દેખાય કે એ ચીકણો છે, અને એને આધારિત બધી વાણી નીકળે. ક્લાયન્ટ બેલ્ટ આવે જ ખરા, આવે છે, હવે આવે છે. તો નિર્મા એ હોય કે કોઈ પણ આપણે ફાઇલ આવી અને આવી રીતે પેલી બુદ્ધિ પહેલાં અભિપ્રાય આપી દે અને એને આધારિત વાણી નીકળે, એટલે એવું જ કહેવા માગે છે? ટોટલી વાણી એને આધારિત જ નીકળે, પેલો ચીકણો છે, પછી સો આ ફાઇલ આપણી પેલી રાગની આવે તો કે બરાબર, તો વાણી આખી એની આધારિત એક્ઝેક્ટ એ અભિપ્રાય આપી દે છે બુદ્ધિ, અને પછી બધું નીકળે છે. નિર્મા, આના જ કનેક્શનમાં ગઈકાલે જે આપણી વાત થઈ બુદ્ધિને અહંકારની, તો એમાં એવું ઘણી વખત અનુભવમાં આવે છે કે આપણે શુદ્ધાત્મા જોઈને વાત કરી હોય તો છતાંય સામેવાળાને દુઃખ થઈ જાય છે. સપોઝ હું મારો કેસ કહું તો પાર્થ જોડે એક સ્ટેજ એવી હતી કે ગમે તેટલું પ્રેમથી બોલું, ગમે તેટલું કરું તો એને પહોંચે જ નહીં. હવે આજે એવી સ્ટેજ નથી રહી. ઇવન એટલે ઇવન તમારા કેસમાં જોઈએ તો તમે ઘણી વખત વડો છો તો એકદમ આનંદ આનંદ થઈ જાય છે, અને ઘણી વખત તમે કોઈને એના હિત માટે ગમે તેટલું સારી રીતે પ્રેમથી કહો તો એ પેલો ઊંધું લે. તો એ એ એ શેના આધારે આ થતું હોય છે? તમારું તો એકદમ જ શું કહેવાય કે છૂટું રહીને એના એક્ઝેક્ટનેસમાં જ હોય એમ. અમારો પાછો હિસાબ હોય ને પાછો ના, એટલે આપણે જ્યારે એમ કહીએ કે બુદ્ધિને અહંકારને ટચ થઈને વાણી નીકળે તો જ તોય આપણને લાગે કે ભાઈ એને શુદ્ધાત્મા જોજો, પણ એની પાછળ આપણે એના અભિપ્રાયો પાછા આપણી પાસે કેટલા બધા હોય છે, એટલે અભિપ્રાયો સાથે ભાઈ રાખીને પછી ગમે લોક શુદ્ધાત્મા જોઈને બોલવા જઈએ, પણ એ અભિપ્રાય પડેલો હોય ને એટલે પેલું એક્ઝેક્ટ એને અસર ના કરે. પણ તમારા કેસમાં તો એવું ના જ હોય ને નિરૂમા? અમને અભિપ્રાય નથી હોતો, પણ તો કંઈક કોકની જ કોક ફાઇલની જોડે એવું થયું હોય તો એવો અમારો હિસાબ સાથે એની સાથેનો હોય, અથવા તો કોઈ વાર અમારો એક્ઝેક્ટનેસ ના રહી હોય, બની શકે. અને એવું પણ બને કે સપોઝ એક્ઝેક્ટનેસ ના હોય છતાંય પેલાને હર્ટ ના થાય તો ત્યાં શું કામ કરે? તો ના, એવું ના હોય. જ્યારે કોઈને ખકડાવતો હોય ને એક્ઝેક્ટનેસ ના હોય ને હર્ટ ના કરે, અથવા તો પેલાને બહુ રાગ હોય આપણી ઉપર તો એના એને હર્ટ થાય. અચ્છા, એટલે એ તો પાછું ધોવાનું બાકી જ રહે છે, એટલે એ ઇન્સિડન્ટ કે જે કંઈ હોય એટલે એ આપણે ચકાસવું પડે કે આ રાગના આધારે એને હર્ટ નથી થયું. હવે મેં પેલી ચૈતની વાત કરી હતી તો સપોઝ એને જે હર્ટ નથી થયું તો એ રાગના આધારે હોય? આ રાગના આધારે. નિરૂ,
આજે વાત કરીને તો આપણે એમાં તો એવું આવ્યું ને કે વાણી ટોટલી જુદી છે, બાવો, મંગળદાસ અને વાણી ત્રણેય જુદી છે. મંગળદાસનું જે વર્તન છે એ નિમિત્તને આધીન છે, પણ એ વખતે બાવાની અંદર જે કંઈ ચાલતું હોય, એટલે જે વર્ષાબેને વાત કરીને કે ઇફેક્ટ થાય છે ને નથી થતી, ધારો કે તમે જ્યારે કોઈને વળતા હો પણ ઇફેક્ટ ના થાય, પણ તમારી અંદર તો કોઈ રાગ દ્વેષ કે અભિપ્રાય કે એવું કશું ના હોય. હવે જ્યારે હું અંતરિક્ષને કંઈ કહેતો એના ભલા માટે, પણ સાથે અંદર જે બાવાનું જે છે ફંક્શન, અભિપ્રાયો હોય બીજું બધું, તો એના આધારે ઇફેક્ટ થતી હોય ને, કારણ કે વાણી તો ટોટલી જુદી છે, જેમ મંગળદાસ જુદો છે, બાવો જુદો છે અને વાણી જુદી છે, એવું તો કનેક્શન છે જ નહીં, એવું સમજાય છે. દરેક વાણીની વખતે જે અંદર પ્રક્રિયા ચાલતી હોય એ પ્રમાણે સામે ઇફેક્ટ થાય, એવું ને? બરાબર છે. ત્યાં બ્રેક કઈ દેવાનો, એટલે આ બુદ્ધિને જોવાની, એટલે જેવો અભિપ્રાય સ્ટાર્ટ થાય એટલે આપણે કે શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા છે એમ જ કરવાનું, તો ધીરે આગળ જશે. અભિપ્રાય ઉભો થાય તો તેનું પ્રતિક્રમણ કરવાનું, અભિપ્રાય તો જોવાનો અને તોડવાનો. જે હમણાં જે વાત થઈ કે બુદ્ધિને સમાધાન થાય, આ પ્રશ્નો પૂછીએ, મનના ખુલાસા, મનને સમાધાન થાય, પછી બુદ્ધિનું સમાધાન થાય, આપણે અહીંયા બુદ્ધિનું થાય છે. હવે બુદ્ધિનું જો સમાધાન થાય તો તપનો પાયો ઉડી જાય છે ને, કે તપ ઘણી વખત બુદ્ધિ સમાધાન થાય એટલે આમ ઠંડક થઈ જાય જાળી રીતે, પણ સૂક્ષ્માત્મા તો બધા પર્યાયો તો પછી જે કંઈ હોય બધું પડ્યું રહે ને, એટલે સમાધાન કરતાં ખરી પડવું જોઈએ, એટલે તપનો પાયો એ ઉડી જાય કે એનું કેવી રીતનું હોય છે? ના, એટલે બુદ્ધિ એવું જરૂરી નથી કે એ તો તપ ક્યાં સુધી આવે કે જ્યાં સુધી બુદ્ધિ સમાધાન નહીં થાય ત્યાં સુધી તપ આવ્યા કરશે, તે જ ભોગવટો આપશે બુદ્ધિ. પછી જેટલો હિસાબ હશે એટલો એનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તપ કરાવડાવશે. એ તપનો હિસાબ પૂરો થાય એટલે કંઈક સમાધાનનું સોલ્યુશન મળી જાય, ત્યાં પછી પોતે પુરુષાર્થમાં આવી જાય, જ્ઞાનના પુરુષાર્થમાં આવે તો એ પૂરું થઈ જાય તપ. એટલે જ્યારે એ તપ પૂરું થવાનું હોય ત્યારે સમાધાન થાય, બંને રીતે છે. પછી જ્ઞાનનું કંઈ એડજસ્ટમેન્ટ આવી જાય, પુરુષાર્થ આવી જાય, એ તો ઘણાને ટાઈમ જાય એટલે નથી, ટાળું પડી જ જાય છે ને, સમય પણ ટાળું પાડે જ છે ને, તપ પૂરું કરાવે છે ને, ઘણી બધી રીતે તપનો તો એન્ડ આવે જ છે. એટલે એનું તપ એ કંઈ કાયમનું તો નથી, એનું લિમિટ હોય એ પ્રમાણે પૂરું થાય. પછી આ રીતે સમાધાનથી થાય કે અજ્ઞાનથી થાય કા પછી છે તો એનો ટાઈમ પૂરો થાય એટલે થાય, ગમે તે રીતે થવાનું તો ખરું જ. આપણે તો શું બને જોવાનું, કઈ રીતે પૂરું થયું, જે રીતે થયું બરાબર છે. નિરુમા, આના સંધાનમાં કે બુદ્ધિ જ્યારે આમ કચકચ કરતી હોય અને ભોગવટો અપાવવાનો ટ્રાય કરતી હોય અને ત્યારે આપણે એને ઇગ્નોર કરીએ તો એ પછી બંધ થઈ જાય છે, તો એ એવું કે એ પેન્ડિંગ રહ્યું છે કે બંધ થઈ ગયું છે એમ? કારણ કે ઘણી વખત એટલે મારા કેસમાં ઇગ્નોર કરીએ તો પેન્ડિંગ રહે, પેન્ડિંગ રહે, એટલું બધાને જ્ઞાનથી જ્ઞાને કરીને એને ઉડાડીએ તો જ જાય, જ્ઞાને કરીને. એટલે આ છૂટી રીતે વાતચીત કરીને હવે આપણે એમ કે બેસ ને ચૂપ એમ એ ટાઈપનું આમ કંઈ જસ્ટ ઇગ્નોર, કારણ કે કેવું હોય કે કોઈક ઇન્સિડન્ટ થયો હોય અને એટ અ ટાઈમ બીજું કામય ચાલતું હોય તો હવે આને હેન્ડલ કરવા જઈએ તો પહેલાં કામમાં લોચા પડી જાય એ ટાઈપનું, એટલે જસ્ટ એને ઇગ્નોર કરી દે કે તને ટેવ પડી છે આ બધું કટકટ કરવાની એમ, તો એ પેન્ડિંગ રહે? પેન્ડિંગ તો રહે ને, ફરી કટકટ તો કરવા આવે જ છે ને, પણ હા એટલે ભલે ઇમિડિયેટલી ના આવે પછી થોડા વખત પછી આવી શકે, આવે ને પછી. પ્રશ્ન, તમને કેમનું રહ્યું કાલ? તારે ખકડાયા પછી જરા હાડું પડ્યું કે બગડ્યું?
આનંદ છે ને, કાલે લીધા એમને બરાબર, હાથમાં આવી ગયા, ઓપરેશન થયું એટલે આનંદ થયો, હળવાશ થઈ ગઈ. આજ મોડા પર ફેરફાર લાગે છે, કાકો દુનિયાનો ભાર તો માથા પર હોય એમ ચાલે. દાદાને માથે બધું સોંપ્યું છે. હા હકી તો એનું શું કામ કચરા, એ કશું તમારા મોતે ના લો તો પેલી દીના બધું મોતે લઈને ફરે એવી છે, પછી જરૂર જ નહીં હોપી તો આવી છે કે નથી આવી. અમદાવાદ છે, ઘેર છે, ભણાવે છે અહીં. બહુ સારું, બધું કરી લેજો, તમારે જ્યુસ કાઢવા જવું પડે. શું કહે છે? જ્યુસર લાવવા જવું પડે. જ્યુસર લયા, એ તો એકવાર, એ તો એકવાર જ્યુસર લાવવાનો વાંધો નથી, પણ પેલા પૈસા કાઢવા પડે એનો વાંધો આવે. હમણાં મફત જ્યુસર આવ્યા તો 10 લઈ આવો. એટલે એ બધું લઈ આવી છે. એ શું કે તમને ફ્રૂટ લાવતા નહીં આવડતું, બે જાઓ બધા, આપણે બે ગયા, આપણે બે ગયા. કેટલા એવા પ્રસંગો હશે કે જ્યાં દાદાને ઇન્વાઇટ કર્યા હોય, 10-10 હજાર માણસોની મેદની હોય એ ટાઈમમાં. એકવાર તો આ ત્યાં એટલી જ એમના ભક્તોમાં દાદાને દસ બધાને બોલાવે ને, સંતોષ સંમિલન કરે ને, એમાં દાદાને બોલાયેલા એટલે બધાને બોલવાનો ચાન્સ આપે. પછી એકવાર પ્રમુખ સ્વામીનું અટલાદરામાં હતું, ત્યાં નટુબેન વેવાઈએ આખો પ્રોગ્રામ ગોઠવ્યો હતો. ત્યાં નટુબેન અને વેવાઈએ જ્ઞાન દીધેલું એટલે એમણે દાદાને બોલાયા હતા, તેમની જોડે મંચ ઉપર બેસાડ્યા હતા. પછી પૂજ્ય મોટા ઓફ થઈ ગયા અને પછી એમને શ્રદ્ધાંજલિ ત્યાં આપી હતી ભાદરણમાં, ચીનું બી ગયા એટલે ત્યાં ખૂબ માણસો ભેગા હતા. ત્યાં એમને બોલીને દાદાને બોલાયા હતા, તેમને એ મંચ ઉપર આ બધી જગ્યાએ, કેટલી બધી જગ્યાએ દાદાને બોલવાનો ચાન્સ હતો. પછી પહેલાં અહીંયા કોદમજીમાં લાયક મહારાજ હતા બાપુ, હા એમના તો 50,000 ભક્તો હતા, એમને ત્યાં 10,000નું ટોળું હતું ઈડર પાસે. જેસંગ બાપા, તે જેસંગ બાપાને ત્યાંય 10,000નું ટોળું હતું. ત્યાંય દાદાને તો અમે સ્પેશિયલ બોલાયા હતા, મેઇન સ્પીકર તરીકે હતા. વર્ધિત દાદાને કે દાદા હવે આપ કંઈક બોલો, તો દાદા કે નમો વિતરાગ, નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્ય, ત્રિમંત્ર બોલી અને પછી માઇક નીરુબેન આપી, નીરુબેન હવે તમે બોલો. કે એ તો લોકો તો કેટલા ઉછા, મને તો ઉછાળા, વાહ વાહ, મને પણ ચાન્સ મળ્યો આટલા બધા બોલવાનો. કલાકમાં મોક્ષ મળે છે આવું, ત્યાં પેલા એમ બોલી હતી તો પેલા ભડક્યા હતા એવા. બાપુ બહુ ભડક્યા હતા, કલાકમાં મોક્ષ મળે, આવો બધા દાદા અહીંયા તો અમદાવાદમાં 4 દાડા છે, એડ્રેસ છે ને અહીંયા ચાલે છે સત્સંગ, બધું બોલી કાઢી મને તો ચાન્સ બોલ્યો એટલે હું આવું જ બોલું, મારું કશું ના બોલું, દાદાનું જ બોલી કાઢું બધે જ. તેવા ભડક્યા હતા, પછી એમનો લેક્ચર સુધી છેલ્લું હોય ને એમાં તો પછી બહુ બોલ્યા હતા. એમ તો વળી કલાકમાં મોક્ષ થતો હશે કે આ બધા પાછલા ઋષિ મુનિ 1000 વર્ષ તપ કરતા હતા, બધા મૂર્ખા હતા કે છે,
એવું બધું ભંભરાયું. ના ના, પછી તો અંદર તો લાકડી ઉડે એવું થઈ ગયું, બહુ તોફાન થયું. બે ગ્રુપ એમ ને એમ જ બે ગ્રુપ થઈ ગયા હતા એ લોકોમાં, કે આવું બોલવું જોઈએ ને, આવું અમુક કે ના બોલાય. અમુકને દાદા માટે રિસ્પેક્ટ હતા. આપણા આપણા મતમાં 200 એક હતા, બધા ન્યુટ્રલ હતા, એક અક્ષર બોલ્યા નતા. એ લોકોને એ લોકો મચા લીધું. અમે તો પછી આયા ફટાફટ, બધા ઓર્ગનાઇઝરો બધા ઉપર આયા, પેલા જૈન થિરાણી બધા દાદાને કે દાદા હેડો આપણે જલ્દી ફટાફટ ભાગો. મજા નથી આવે અહીંયા કે છે દાદા. દાદા તો મિત્રા એમ શું થયું કે છે, એક તો આમે વિતરાગ ને આમે વિતરાગ. બોલ્યા બાપુ બોલ્યા તો કે એમને તો કે અમરાય અમરાય નહી, એ તો ખુશ હતા કે વાહ. નાના બાપ કોણે કરે, બાપુએ, નાના બાપુએ પછી માફી માંગી હતી, બાપુએ દાદાની માફી માંગી ત્યારે ત્યારે પાછળથી કેવડાવ્યું, પાછા બોલાય આવો પધારો એમ કરી. પછી કોઈ રહ્યા દે અમારે નથી આવું, બરાબર માફ કરી દીધા, પૂત ચેપ્ટર ક્લોઝ કરી દો. હે ના, આપણે શું કામ છે, આપણો બાબુ બાપુ બરાબર છે. જરૂર થઈ ગયું તો પણ પછી કારમાં બધી વાત કરી દાદાને, દાદાને કારમાં બધી વાત કરીને ત્યારે ખબર પડી દા કે હે એવું થઈ ગયું કે. હા દાદા આવું થઈ ગયું. હે મને જેમ થાય, મને કશું નહીં, મને તો મજા પડી ગઈ વા, આપણી ગોળી છૂટી. મારતું ત્યારે કેટલું બધું હતું, યંગ બ્લડ બહુ હતું, તારે શું તરવરાટ વાળું હતું. હું કે પિંકી જેવી હતી રડવા માંડું. દાદા કશું હા છે જે આપણે પિત્રા ના વિધિ વિધિ એની પણ એવું દાદાએ કશું કર્યું જ નતું, જે કર્યું મેં જ તોફાન કરી નાખ્યું. અને મને કે મેં કે ખોટું કર્યું ત્યાં લાગ્યું જ નતું. મેં કે પ્રતિકરણ વિતિકરણ કર્યું જ નતું, આજે બોલ્યો આજે યાદ કરે તો કરી નાખીશ. તોફાની તો કરે નહીં, તોફાની તો કરવાનું ને, આમ કોઈને ખબર ના પડે તોફાન કે નવું. પણ મને હમણાં એ યાદ આવે કે દાદાને કેટલા જ મેં તો મારું દેખાયું તે આ વંચાતું કે મને તે પ્રસંગ બધા યાદ આવે ને, મારે મારું દેખાયું, મારું કેવા ઉછાળા મારતા હતા, વાહ વાહ મને મારા હાથમાં માઈક આવ્યું ને આટલી મોટી મેદની મને મળી છે એમ કરીને ખુશ થઈ બધું પીરસી દઉં. દાદાને તો સારા આમ તો બીજા કે છે ને, મને અમને આવડતું જ નહીં એટલે બિંદાસ આપી દે, કોઈ છોડે માઈક છોડે, આપણે એમ તો ગાવામાં નહીં છોડતા ને, આ કિન્નરો નહીં છોડતો ને પેલો ઉદીઓ નહીં છોડતો. બંધ કરા કર ચાલુ રાખ. પકડતા નથી,
પકડવાનું બધું નથી, પણ ગાનારો ગાને છે ને હું સાંભળનારું છું એટલું રાખને બહુ થઈ ગયું, એની વેળે આવી જશે ટેકોને. એટલે તાન હું કેવું સરસ ગાઉં છું એમ મને એવું રહેતું હતું એટલે હું જાણું ને બધાનું. શિબિર હોય ને કોઈ સબ્જેક્ટ ઉપર પહેલાં તમે અડધો પોણો કલાક જે વાત કરો છો એ બહુ જ અસરકારક હોય છે, એ પ્રવચન ના કહેવાય ને. પછી પ્રશ્નોત્તરી હોય છે, પણ શરૂઆતનો અડધો પોણો કલાક જે છણાવટ જે હોય છે સબ્જેક્ટ ઉપર એ અસરકારક હોય છે ને. આપણે તો ટેપ રેકોર્ડ નીકળે છે એટલે એનું પ્રવચન કોઈ પ્રવચન ફર જે કોઈ કહેવો દાદા બોલાવે છે. પ્રવચનકારને તો એવું હોય ને કે મારી વાત હું આપું બધાને, પછી બધા મને મારું વાહ વાહ કરે, મારી વાત છે આ, હું આટલું સમજો છું ના, એટલે કરતા પણ તો હોય ને આ બધા નિર્માણ તો હોય જ ને. દાદાની વાત છે દાદાની વાહ વાહ કરે અને પાછું દાદા બોલે છે ને નિરુબેન સાંભળે છે. ઘણી વાર તો મને ખબર નથી હોતી કયા વિષય પર છે ને કયા ભલતા જ વિષય પર બોલી કાઢું. આ લોકોએ ડિક્લેર કર્યો હોય ક્રોધ ને હું બીજા ઉપર જ બોલી કાઢું, એવું કેટલી વાર થતું ખબર જ ના આવે. પણ આ જરૂર પડ્યું છે એટલે આ બધા બટન માર દબાવે છે મારે, જેમ પ્રશ્ન પૂછો ને જવાબ નીકળે ને એવું આ બધા પહેલેથી બટન દબાવી દે છે મારું. આજે આ ટોપિક રાખ્યો છે એના પર બોલવાનું છું, હા સ્ટેજ ઉપર ચડતું હોય ને તોય પાછું ફરી રિમાઇન્ડ કરાવે આ પર આના પર બોલજો ભૂલી ના જાઓ. એ તો પાછી ચિઠ્ઠી એવું આવે હું કંઈક બીજું બોલવા માંડું તો પછી ચિઠ્ઠી આવે. એટલે પ્રવચન વ્યાખ્યાન ના કહેવાય. આખો અનુભવ એક્ચુઅલી તમારી પ્રકૃતિનો જે સ્ટડી પોતાની પ્રકૃતિનો થયો છે એનો અનુભવનું શેરિંગ જ હોય છે. આમ માન ઉપર નીકળતો તમે આખો એટલું બધું એ પ્રકૃતિ દેખાતી અને નીકળતું હોય છે આખું. હા એટલે લગભગ તો અનુભવનું જ હોય એટલે બહુ હેલ્પ થાય છે. હમણાં આ બેને કહ્યું તો મારા અનુભવનું જ કહ્યું, એમને એમ લાગે કે અમને મારું કહ્યું પણ મારા અનુભવને એમને કહ્યું, કોમ લાગે તો રાખ દો ના લાગે તો કંઈ નહીં. આપણે અભરાઈઓ બહુ રાખી છે અહીંયા. ચાલો પછી હે હવે આગળ વાંચું છે તોફાન જ કરે. થોડું કોણ નીરમ કોને આટલું મોટું મોટું પબ્લિકમાં આવડું મોટું તોફાન બીજું નહીં હતું. નીરુમાં કોઈ જગ્યાએ દાદાએ પ્રવચન અથવા તો એવું લાંબુ કહ્યું જ નથી. નમો હરિયંતાણમ બસ બસ. આવું મોટું ક્રાઉડ હોય તો ક્યારે ને આપણે સત્સંગ હોય ને 100-150 માણસ સત્સંગમાં હોય ત્યારે બોલે. એ પછી એમની જાય ઘણી વાર કલાક કલાક નોનસ્ટોપ પોતે બોલતા, એવું કશું નહીં પ્રશ્નોત્તરી જ હોય પોતે બોલે. પાછું પહેલાં શરૂઆતના વર્ષોમાં તો એક ટોપિક ઉપર બોલે ને તો ચારિત્રમાં ઉપર બોલે ને તો અઠવાડિયા સુધી ચારિત્રમાં ઉપર જ બોલ્યા કરે. આવે ને ઘરેથી આવે સત્સંગમાં બેસે ને પછી એના પર જ ચાલે, જાતે જ ચાલુ કરી દે. એવું સ્ટાર્ટિંગમાં એવું હતું દાદાનું. પછી પાછું કોઈ પૂછે વચ્ચે એટલે પાછું બ્રેક થાય. તો અમુક પ્રસંગો જોવાના જ્યાં આપણી વાણી જોરદાર નીકળી હોય કોઈને દુઃખ થાય એવી, અને એ વાણીની પાછળ જુઓ કે આપણને તે ઘડીએ એની મુક્તિ માટે વાણી જે નીકળી
એની પાછળ આપણા એની પાસે અભિપ્રાય શું પડેલા હતા. કોઈ પણ બે ચાર પ્રસંગ, એકાદ બે પ્રસંગ જોશો ને એમાં દેખાશે શું અભિપ્રાયો હતા પાછળ એની. ચાલો બધા આંખો બંધ કરીને ચાલુ કરી દઉં.